हेलो विद्यार्थी मित्रों, स्वागत है आपनो लेट्स लर्न YouTube चैनल पर। तो विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे जुवा जई रह्या छीए चेप्टर नंबर 1 ना हेतुलक्षी प्रश्नो। विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे जे हेतुलक्षी प्रश्न जोवाना छीए ए 1 થી 10 हेतुलक्षी प्रश्नो मां नहीं, कोई पण हेतुलक्षी प्रश्न छे ए तमारी एग्जाम मां पूछाई सके छे, एना घणा बधा चांसेस छे। विद्यार्थी मित्रों, तो खास आ वीडियो ने ध्यान थी जोजो, शुरुआत थी अंत सुधी जोजो के जेथी करी अने 1 થી લઈ અને 10 સુધીના જે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડિયોમાં કરવાના છીએ, એ 10 એ 10 હેતુલક્ષી પ્રશ્ન આધારિત જે પણ હેતુલક્ષી જે છે તમારે વિભાગ એ માં પૂછાય છે, રેડી એ તમને આવડી જાય। ચાલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો। હેતુલક્ષી નંબર 1 થી પહેલી હેતુલક્ષી જે છે એની રકમ છે P1 અને P2 એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસાઅ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પહેલા હેતુલક્ષીમાં એવું કીધું છે કે P1 અને P2 આ બે અવિભાજ્ય સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? રેડી, તો એવી સંખ્યા કે જેને માત્ર ને માત્ર બે જ અવયવ હોય, એક તો એ સંખ્યા પોતે અને એક એકડો। રેડી, દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો 2, 3, 5, 7, 11 આ બધી એવી સંખ્યાઓ છે જેને માત્ર ને માત્ર બે જ અવયવ છે, એટલે કે એ કાં તો પોતાના પાડામાં આવે છે અને કાં તો એકના પાડામાં આવે છે। રેડી, તો એને કહેવાય અવિભાજ્ય સંખ્યા જેને માત્ર ને માત્ર બે જ અવયવ હોય। તો તમને દીધું છે P1 અને P2 છે એ બે અવિભાજ્ય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો। રેડી, તો જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા નો તમને ગુસાઅ જે છે એ પૂછે છે તો ગુસાઅ હંમેશા એક જ થાય, કારણ કે ગુસાઅ જે છે એને આપણે એમ કહીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે એવો સામાન્ય અવયવ કે જે ગુરુત્તમ હોય મોટો હોય। રેડી, પરંતુ બંનેમાં હોવું જોઈએ ને। રેડી, તો આ એક છે એ આ બે અવિભાજ્ય સંખ્યામાંનો એક સામાન્ય અવયવ છે। તો અહીંયા કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ માટે તમને ગુસાઅ કે તો હંમેશા હંમેશા ને હંમેશા જવાબ કેટલો આવશે? એક જ આવશે। રેડી, ત્યાર પછી ચલો હવે આપણે જોઈએ સેકન્ડ નંબરનો સમ ગુસાઅ 17 અને 20 જે છે એનો શોધવાનો છે। એટલે કે તમને બે સંખ્યાઓ આપેલી છે 17 અને 20, આ બે સંખ્યાઓનો તમારે શોધવાનો છે ગુસાઅ, ગુસાઅ ફાઇન્ડ કરવાનો છે। તો તમને ખબર જ છે 17 જે છે રેડી એને આપણે અવિભાજ્ય અવયવ પાડી નાખીએ 17 એકુ 17, કારણ કે 17 પોતે જ શું છે અવિભાજ્ય સંખ્યા છે। રેડી, ત્યાર પછી ચાલો હવે આપણે 20 જે છે એની સીડી બનાવી નાખીએ, 2 દાણ 20, 2 પચુ 10 અને 5 એકુ 5, તો આપણે લખી શકીએ કે 17 જે છે એના અવયવ 17 ગુણ્યા 1, પછી 20 જે છે એના અવયવ આપણે લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5। રેડી, તો આ બંનેને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખેલા। હવે આપણે આ બે સંખ્યાનો શોધવાનો છે ગુસાઅ, એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ બંનેમાં હોય એવું। રેડી, તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેમાં હોય એવું શું છે, તો માત્ર ને માત્ર એક। રેડી, કારણ કે એક તો બધી જ સંખ્યાઓ માટે અવયવ હોવાનો જ છે, તો આ બે સંખ્યાઓ માટે ગુસાઅ પણ શું આવશે? તો કે એક જ આવશે। રેડી, એક જે છે એ અવિભાજ્ય સંખ્યા છે અને બીજી જે છે એ વિભાજ્ય સંખ્યા છે, બંનેના તમે અવિભાજ્ય અવયવ પાડેલા અને ત્યાર પછી એના ઉપરથી જે છે ગુસાઅ લસાઅ આપણને શોધતા આવડે જ છે। રેડી, તો આ બીજો જે સમ છે સૌથી ઇઝીએસ્ટ સમ હતો। ચલો ત્યાર પછી હવે આપણે જોઈએ ત્રીજો સમ કે જો PQ ને R એ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમને ત્રણ સંખ્યા દીધી છે PQ ને R, અને એ ત્રણે ત્રણ જે સંખ્યાઓ છે એ કેવી છે? તો કે અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે, તો તેનો લસાઅ આપણે શોધવાનો છે। એટલે અહીંયા તમને બે સંખ્યા આપેલી હતી અને એ અવિભાજ્ય સંખ્યા હતી, એટલે ગુસાઅ જે છે એ આપણને તરત મળી જતો હતો કે એક છે, પરંતુ આપણને હવે ત્રણ અવિભાજ્ય સંખ્યા આપેલી છે PQ ને R। રેડી, તો એના માટે ગુસાઅ તો એક જ થશે, પરંતુ આપણે તો શોધવાનો છે લસાઅ। રેડી, તો કેવી રીતે શોધશું વિદ્યાર્થી મિત્રો? જરાક જાતે વિચારવું જોઈએ તમે। રેડી, અને પછી જે છે વિડીયોને ફરી વખત સ્ટાર્ટ કરી અને ઉત્તર જે છે એ જોઈ લેજો। રેડી, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ત્રીજા પ્રશ્નનો આન્સર કે P, Q અને R આ ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે જાણીએ છીએ કે એનો ગુસાઅ, રેડી, એનો જે ગુસાઅ છે એ હંમેશા એક જ થાય। કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય, ગમે એટલી અવિભાજ્ય સંખ્યા હોય, એનો ગુસાઅ હંમેશા એક જ થશે। ચલો આપણે તો લસાઅ શોધવો છે, તો આપણે જૂનું અને જાણીતું સૂત્ર લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર
બે સંખ્યાઓનો ગુણાકાર. લડી આવું આપણે સૂત્ર પાછું કર્યું, પણ અહીંયા જુઓ a ને b તરીકે બે સંખ્યાઓ નથી પરંતુ ત્રણ સંખ્યાઓ આપેલી છે p q ને r. તો કઈ વાંધો નહીં, ચલો આપણે ત્રણ સંખ્યાનો ગુણાકાર અહીંયા બતાવી દીધો, સિમ્પલ છે. લડી બે સંખ્યાઓ આપેલી હોય તો a ને b આપણે બતાવતા હતા બે સંખ્યાનો ગુણાકાર, અહીંયા તમને ત્રણ સંખ્યા આપેલી છે, ત્રણ ત્રણ સંખ્યાનો ગુણાકાર બતાવી દો. લડી આપણું કઈ જતો જ નથી આમાં. ચલો હવે જુઓ, લસા ગુણ્યા ગુસા બરાબર પી ક્યુ આર થયો. લડી હવે તમને ગુસા તો ખબર જ છે કે અવિભાજ્ય સંખ્યા હોય, ગમે એટલી અવિભાજ્ય સંખ્યા હોય તો એના માટે ગુસા તો શું છે, એક છે. અને લસા જે છે એ આપણે શોધવાનો છે. ચલો લસા ના લસા હું એમ ના એમ રાખું છું. લડી બરાબર આ પી ક્યુ ને આર ત્રણે ત્રણ સંખ્યાઓનો ગુણાકાર, એ તો આપણે નિયમ પ્રમાણે જ છે. હવે આ એક છે એ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. તો જુઓ તમને મળી ગયો કે લસાઅ બરાબર પી ક્યુ ને આર, એટલે કે ત્રણેય સંખ્યાઓનો જે ગુણાકાર છે એ જ આ ત્રણે ત્રણ સંખ્યાઓનો લસા બનશે. તો યાદ રાખજો, જ્યારે પણ તમને એમ કહે કે અવિભાજ્ય સંખ્યાઓ છે ને એનો ગુસા તો એક આવશે, પરંતુ જ્યારે તમને એમ કહે કે ફલાણી દીકરી અવિભાજ્ય સંખ્યા તમને આપેલી છે તો એના માટે તમે લસા શોધો, તો એ જે ત્રણે ત્રણ સંખ્યાઓ છે એનો જ ગુણાકાર, એ જે સંખ્યાઓ છે એનો જ ગુણાકાર, એ તમારે શું બનશે, લસા બનશે. એટલે તો ડાયરેક્ટ જ આન્સર જે છે એ તમને યાદ હોવો જોઈએ. ચલો હવે જોઈએ આપણે ચોથા નંબરનું સમ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ સમ છે એ આપણી બોર્ડની એક્ઝામ માટે ઘણા બધા અગત્યના છે. રેડી, અને આ પ્રકારના સમ જ તમને ચેપ્ટર નંબર 1 માંથી જે છે તમારા એક્ઝામમાં જોવા મળવાના છે. વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો સમ છે લસાઅ એ અને 18, એનો આપેલો છે 36. એટલે કે આપણી પાસે જે છે લસાઅ છે અને ઈ કઈ બે સંખ્યાનો, તો કે એ અને 18 આ બે સંખ્યા છે અને એનો લસાઅ છે. રેડી, એક સંખ્યા એ છે, બીજી સંખ્યા 18 છે અને એનો લસાઅ પણ આપેલો છે 36. ત્યાર પછી ચલો હવે આપણે જોઈએ ગુસાઅ. રેડી, ગુસાઅ પણ આપણને આપેલો છે એ અને 18 નો ગુસાઅ જે છે એ આપણને આપે છે કેટલો, તો કે 2. રેડી, આ બધું તમે રકમમાં જોઈ શકો છો, લસાઅ પણ આપેલો છે, ગુસાઅ પણ આપેલો છે, અને આપણને એવું કીધું છે કે તમે એ ફાઇન્ડ કરો, એ જે છે આપણે ગોતવાનો છે. તો સિમ્પલ છે આપણું જૂનું જાણીતું સૂત્ર, લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર રેડી બે સંખ્યાઓનો ગુણાકાર. તો ચલો આપણે મૂકીએ કે લસાઅ એની જગ્યાએ હું ચલો ડાયરેક્ટ જ મૂકું છું 36. રેડી, હવે હું સૂત્ર લખતો નથી કારણ કે તમને આવડતું જ હશે એવું હું માની લઉં છું કે લસાઅ જે છે એ શું છે 36. ત્યાર પછી ગુસાઅ, ગુસાઅ જે છે એ શું છે, તો કે 2. રેડી, એના બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર, એમાં એક સંખ્યા એ એની એ જ છે અને બીજી સંખ્યા છે એ આપણી આ 18 છે. રેડી, તો આ બે સંખ્યાઓનો મેં ગુણાકાર બતાવી દીધો, લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર આ બે સંખ્યાઓનો ગુણાકાર. હવે આપણે તો એ જ જોઈ છે ને, તો એને આપણે કરતા બનાવીએ, આ 18 છે એ ગુણાકારમાં છે તો આ બાજુ જશે, તો ભાગાકારમાં, તો એ બરાબર 36 ગુણ્યા 2 ભાગ્યા 18. 18 દુને 36, 2 દુને 4, તો આ રીતે એની કિંમત આવશે કેટલી, તો કે 4. જડી, તો આ રીતે આ જે ચોથા નંબરનો સમ છે ઘણો બધો અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. ખાલી આપણું જૂનું જાણીતું સૂત્ર લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર, આ સૂત્ર વાપરો એટલે તમને આ સમ જે છે એ સોલ્યુશન કરતા આવડી જાય. ચલો હવે આપણે જોઈએ પાંચમો સમ, જે સૌથી અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. અને અત્યાર સુધી બોર્ડની એક્ઝામમાં ચેપ્ટર નંબર 1 માંથી આ જે પાંચમા નંબરનો સમ આપણે કરવા જઈ રહ્યા છીએ, રેડી, એ ઘણી વખત પૂછાયેલો પણ છે. રેડી, તો ખાસ જે છે એ વિડીયોને સ્ટોપ કરી અને અત્યારે જ એ રકમ જે છે એને વાંચી અને એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ચલો હવે આપણે જોઈએ આ પાંચમા નંબરના સમનો ઉકેલ, કે 18 ના છેદમાં 5 ની 3 ઘાત આવો સમ છે, એને દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો આવે, એટલે કે પોઈન્ટ પછી કેટલા અંકો આવે છે આ જે સંખ્યા છે એને, રેડી, આપણે એવું શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે છેદ ઉપર નજર કરો ખાસ. રેડી, અહીંયા જુઓ 5 ની 3 ઘાત છે, ત્યાં હું 2 ની 3 ઘાત લઈ આવું તો 10 થઈ શકે છે, કારણ કે આપણો મૂળભૂત હેતુ એવો હોવો જોઈએ કે જો મારે પોઈન્ટ લઈ આવવો હોય. રેડી, જો આ સંખ્યાને સમય સંખ્યા છે, અંશ અને છેદ પ્રકારની સંખ્યા છે, તો એને જો મારે પોઈન્ટ વાળી સંખ્યામાં દશાંશ સંખ્યામાં ફેરવવી હોય તો ફરજિયાત નીચે 10, 100 કે 1000 આ રીતે લઈ આવવા પડે. તો આપણે અહીંયા 10 લેવાનો પ્રયત્ન કરીએ. રેડી, તો અહીંયા હું એવું એક સ્ટેપ કરું છું કે અહીંયા જે 5 ના છેદમાં 3 છે એને છેદમાં હું 2 ના છેદમાં 3 વડે ગુણાવું છું. એવી જ રીતે જો હું છેદમાં ગુણાવું તો મારે અંશમાં પણ ફરજિયાત ગુણાવવા જ પડશે. રેડી, એટલે મેં છેદમાં પણ 2 ની 3 ઘાત વડે ગુણાવ્યા,
અને અંશમાં પણ 2 ની 3 ઘાત વડે ગુણાવેલા છે. તો ચલો આ 18 ના 18 એમનામ ગુણ્યા 2 ની 3 ઘાત એટલે 8 થાય, 2 2 4 4 2 8 અને છેદમાં છે 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 7 8 એને યાદ કરો, ઘાત અને ઘાતાંક ચેપ્ટરને યાદ કરો કે જ્યારે પણ છેદ અલગ અલગ હોય, વચ્ચે ગુણાકાર હોય પરંતુ ઘાત સરખી હોય ત્યારે આ જે આધાર છે જેડી એનો ગુણાકાર થાય અને આ બંને ઘાત છે એની એક ઘાત બની જાય. આવો એક ઘાત અને ઘાતાંકનો નિયમ છે. તો અહીંયા જુઓ 18 ગુણ્યા 8 તમે કરશો એટલે 18 8 144 અને એના છેદમાં આવશે 10 ની 3 ઘાત, કારણ કે 5 2 ને 10 અને આ બંને ઘાત સરખી છે તો એક ઘાત બની ગઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ 10 ની 3 ઘાત છે. તો જેટલી ઘાત હોય અહીંયા જેટલી ઘાત હોય એટલા જ દશાંશ ચિહ્ન પછી આંકડા આવે. રેડી, જેટલી અહીંયા ઘાત આવે એટલા જ દશાંશ ચિહ્ન પછી આંકડા આવે. તો અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા હશે તો કે 3 અંકો જે છે એ હોય છે. રેડી, તો ખાસ યાદ રાખજો 10 ની જેટલી ઘાત આવે એટલા જ અંકો દશાંશ ચિહ્ન પછી આવેલા હોય. તમે જોઈ શકો છો અહીંયા 10 ની 3 ઘાત છે એટલે 1000 થાય. રેડી, તો અહીંયા પોઈન્ટ હોય તો આ પોઈન્ટ છે એ 3 ઠેકડા મારશે 1 2 ને 3 તો અહીંયા થશે 0.144. તો અહીંયા જુઓ દશાંશ પછી 3 આંકડા આવે છે. રેડી, તો આ રીતે કોઈ પણ સમ તમને આ રીતનો આપે અને એમ પૂછે કે દશાંશ અંકો દશાંશ સ્થાન પછી કેટલા અંકો આવશે તો સ્વાભાવિક રીતે છેદમાં જે છે આપણે 10 કરવાનો પ્રયત્ન કરશું. રેડી, અને એના માટે તમે કોઈ પણ 12 થી સંખ્યા એડ કરી શકો છો, અંશમાં છેદમાં ગુણાવી શકો છો. રેડી, એના માટે કોઈ ફિક્સ નિયમ હોતો નથી. તો આ રીતે આ પાંચમો જે સમ છે ઘણો બધો અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, અને 99% ચાન્સીસ છે આ પ્રકારના સમ જે છે ચેપ્ટર નંબર 1 માંથી પૂછાશે. ચલો હવે આપણે જોઈએ સમ નંબર 6, છઠ્ઠો સમ, કે પોઈન્ટ 6 બાર નું p ના છેદમાં q સોલ્વ. ખાસ જે છે એ રકમને ધ્યાનથી વાંચજો કે પોઈન્ટ 6 બાર એનું p ના છેદમાં q સ્વરૂપ જે છે આપણને પૂછેલું છે. છઠ્ઠો સમ છે પોઈન્ટ 6 બાર એનું આપણે p ના છેદમાં q સ્વરૂપ એટલે કે અંશના છેદમાં છેદ એટલે આ રીતે આપણે જે છે આને ફેરવવાનું છે. તો તમે જાણો છો કે આ 6 બાર એનો મતલબ છે કે 6 6 6 6 6 આ રીતે રિપીટ થાય છે. રેડી, તો તમે શીખી ગયા છો કે જે કોઈ સંખ્યા છે રેડી એમાં કોઈ એક અંક છે એ સતત પુનરાવર્તન થતો હોય રેડી અને સંખ્યા છે એ અનંત હોય. તો જ્યારે પણ સંખ્યા અનંત અને આવૃત હોય તો એનો મતલબ એવો છે કે એને તમે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકશો. તો એ કઈ રીતે? તો કે જે અંક રિપીટ થતો હોય એ ઉપર. ખાસ યાદ રાખજો p ના છેદમાં q સ્વરૂપ કઈ રીતે બનશે, તો જે અંક રિપીટ થતો હોય એ ઉપર મૂકો અને છેદમાં જેટલા અંકો રિપીટ થતા હોય એટલા નવડા આપણે શું મૂકવાના, તો કે નીચે મૂકવાના, સિમ્પલ. રેડી, તો અહીંયા જુઓ 6 છે એ એક આંકડો રિપીટ થઈ છે તો આપણે એક જ નવ નીચે મૂકશું. રેડી, જો કોઈ એવી સંખ્યા હોય દાખલા તરીકે તમને ચલો આ જ સમ ઉપરથી કોઈ અન્ય સમ પૂછે કે પોઈન્ટ 23 બાર, રેડી આને તમે p ના છેદમાં q સ્વરૂપમાં ફેરવો, તો સિમ્પલ 23 રિપીટ થાય છે, 23 ઉપર 12 છે એટલે 23 રિપીટ થાય છે. રેડી, તો 23 ને ઉપર મૂકવાના અને બે સંખ્યા છે ને, તો બે સંખ્યા રિપીટ થતી હોય તો બે નવડા નીચે, તો આ થઈ ગયું આનું p ના છેદમાં q સ્વરૂપ, સિમ્પલ. તો એવી જ રીતે પોઈન્ટ 6 બાર છે એનું p ના છેદમાં q સ્વરૂપ એટલે શું થશે, તો કે 6 ઉપર અને છેદમાં એક જ આંકડો રિપીટ થાય છે તો 9 નીચે, તો 6 ના છેદમાં 9 અથવા 2 ના છેદમાં 3, આ બંનેમાંથી કોઈ પણ જવાબ તમે ટીક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈ પણ સંખ્યા હોય એને તમે p ના છેદમાં q સ્વરૂપમાં સરળતાથી ફેરવી શકો. જ્યારે તમારે જોવું પડે ખાસ કે કયા અંકો ઉપર 12 આવેલો છે, કયા અંકો છે એ રિપીટ થાય છે, જેટલા અંકો રિપીટ થતા હોય એ ઉપર મૂકવાના અને જેટલી સંખ્યા છે બે અંકો અહીંયા રિપીટ થાય છે તો બે નવડા જે છે તમારે નીચે મૂકવાના થશે અને તમારો જવાબ ક્લિયર થઈ જશે. ચલો હવે આપણે જોઈએ 7મા નંબરનો સમ 0.0222. એટલે આ રીતે બે જે છે રિપીટ થાય છે એ ખાલી જગ્યા છે, તો કે આ કયા પ્રકારની સંખ્યા છે એવું આપણે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે, હજી આપણે અત્યારે ચર્ચા કરેલી કે એવી કોઈ સંખ્યા કે જે અનંતય હોય અને આવૃત હોય, મીન્સ કે કોઈ અંક છે એ સતત રિપીટ થતો હોય, તો એવી જે સંખ્યાઓ છે એને કેવી સંખ્યા કહેવાય, તો કે સમય સંખ્યા કહેવાય. એટલે સમય સંખ્યા માટે ખાસ યાદ રાખજો કે જે સંખ્યા અનંત તો હોય જ છે
રેડી, પરંતુ આવૃત હોય મીન્સ કે કોઈ એક અંક જે છે અથવા તો કોઈ અંકની જોડી છે એ સતત પુનરાવર્તન થતી હોય, તો એવી જે સંખ્યા હોય જે અનંત આવૃત હોય એને સમય સંખ્યા કહેવાય, અને એવી કોઈ સંખ્યા હોય કે જે અનંત તો છે પણ અનઆવૃત છે, મીન્સ કે કોઈ આંકડો રિપીટ થતો નથી, વારંવાર રિપીટ થતો નથી, તો એવી જે સંખ્યાઓ છે એને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. રેડી, તો અહીંયા સાતમામાં જવાબ આવશે સમય સંખ્યા, કારણ કે સતત બે છે એ રિપીટ થાય છે, અનંત તો છે પણ આવૃત પણ છે. ત્યાર પછી ચલો જોઈએ આઠમો સમ જોઈએ. આઠમા સમમાં રકમ છે 370 અને એના છેદમાં છે 3125. આ જે સંખ્યા છે એ કેવા પ્રકારની સંખ્યા છે? તો આ જે સંખ્યા છે એ ખાલી જગ્યા દર્શાવે છે, આપણને ઉગીરેલું છે. રેડી, તો એમાં એ ઓપ્શન છે કે શાંત દશાંશ સ્વરૂપ, એટલે કે આ જે સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ શાંત છે. પછી બી ઓપ્શન છે અનાવૃત દશાંશ સ્વરૂપ છે. સી ઓપ્શન છે આવૃત દશાંશ સ્વરૂપ છે. અને ડી ઓપ્શન છે કે પૂર્ણાંક સંખ્યા છે. તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, 3 ના છેદમાં 17 અને 3125 જે છે એ તમે જોઈ શકો છો કે ઈ છે શાંત દશાંશ સ્વરૂપ. હવે શા માટે શાંત દશાંશ સ્વરૂપ ઓપ્શન નંબર એ? તો કે અહીંયા તમે જોઈ શકો છો કે 3125 છે રેડી, એને તમે જે છે એ ખાસ ઘાત સ્વરૂપમાં ફેરવી શકશો, અને આપણે શીખી ગયા છીએ કે જ્યારે પણ છેદ છે એને તમે 2n 5m આ સ્વરૂપમાં ફેરવી શકતા હોય ત્યારે આ જે સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ કેવું હોય? તો કે શાંત હોય. રેડી, તમે યાદ કરો આપણે વિડીયો નંબર 4માં જોયેલું કે જ્યારે પણ આ છેદની સંખ્યા છે એનું સ્વરૂપ 2n 5m હોય ત્યારે આ જે આખી સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ છે એ શાંત છે. અને જો આ 2 ની ઉપર n ઘાત અને 5 ની ઉપર m ઘાત સિવાયનો કોઈ અંક છેદમાં આવે છે રેડી, તો તે સંખ્યા છે એ અનંત અને આવૃત બની જતી. રેડી, આવું આપણે વિડીયો નંબર 4માં જોયેલું. જો તમને યાદ ના હોય તો પ્લીઝ વિડીયો નંબર 4 જે છે એ જોઈ લેવો. ચલો હવે આપણે જોઈએ 9મી ખાલી જગ્યા. નીચેના પૈકી ખાલી જગ્યા સમય સંખ્યા છે. રેડી, એમાં તમને ઓપ્શન દેખાય છે. એ ઓપ્શન છે √3. તો એ અસમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ અવિભાજ્ય સંખ્યા છે એ √માં હોય છે ત્યારે અસમય સંખ્યા હોય છે, કારણ કે અનંત અને અનાવૃત છે એટલા માટે. ચલો ત્યાર પછી બી ઓપ્શન છે પાઈ. તો પાઈ તો અસમય સંખ્યા જ છે. ચલો ત્યાર પછી સી ઓપ્શન છે 4 ના છેદમાં 0. રેડી, તો 4 ના છેદમાં 0 હોય તો તે ઇન્ફિનિટિવ થઈ ગઈ ને, અને કોઈ પણ અંકના છેદમાં 0 હોય તો ઇન્ફિનિટિવ થઈ જાય, તો એ સંખ્યા તો કેવી થઈ ગઈ? વાસ્તવિક સંખ્યા થઈ ગઈ. રેડી, ત્યાર પછી ડી ઓપ્શન છે 0 ના છેદમાં 4. તો આ જ આપણો આન્સર છે, કારણ કે જુઓ 0 ના છેદમાં 4 તો આ થયું પી ના છેદમાં ક્યુ સ્વરૂપ જ થયું ને. રેડી, તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપ થાય તો એ સંખ્યા જે છે એ સમય સંખ્યા જ થાય, અથવા તો 0 છે એ પણ એક સમય સંખ્યા જ છે, એ આપણે જાણીએ છીએ ધોરણ 9 રેડી ચેપ્ટર નંબર 1માં આપણે આવી ગયું છે. તો અહીંયા ઓપ્શન નંબર ડી છે એ આપણો રાઈટ આન્સર છે. ચલો ત્યાર પછી આજના આ વિડીયોનો છેલ્લો સમ છેલ્લો હેતુ લક્ષી પ્રશ્ન છે 10મો. √289 પ્લસ 1 રેડી, આ કઈ પ્રકારની સંખ્યા છે? તો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, રૂટ જોઈને તરત જ તમે ટીક કરો કરી નાખતા કે આ અસમય સંખ્યા છે, પરંતુ અહીંયા સાદુરૂપ આપો √289. તો √289 છે તો એ 17 થશે, કારણ કે 17 નો વર્ગ થાય 289 અને વર્ગ વર્ગમૂળ ઉડી જાય, એટલે આ √289 હોય ત્યાં તમે 17 લખી શકો ને. તો પ્લસ 1 એમાં નાખો એટલે 18. તો આ 18 છે એ તો જુઓ પૂર્ણાંક સંખ્યા છે. રેડી, તો અહીંયા તમે ખાસ જે છે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ રૂટ વાળી સંખ્યા આવે તો ત્યારે એ કોઈ સંખ્યાનો વર્ગ તો નથી ને, એ ચેક કરો. રેડી, અને ત્યાર પછી જે છે એ જવાબ ઉપર નજર કરો. તો ખાસ યાદ રાખજો કે આ જે સંખ્યા છે એટલે કે આપણો જે સમ નંબર 10 છે એમાં જવાબ આવશે પૂર્ણાંક સંખ્યા. રેડી, કારણ કે આનું જે મૂલ્ય છે એ થશે કેટલું? 18. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોઈને તમને જરૂરથી મજા આવી હશે, અને આમાંના આ 10માંના સમ જે છે એ ઘણા બધા તમારી આવનારી એક્ઝામમાં રિપીટ થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.